કેમ છો બાળકો, મજામાં ને? આજે આપણે જાણવાના છીએ ગુજરાતીમાં સ્વરો કેટલા હોય છે. બાળકો, ગુજરાતીમાં આપણે 12 સ્વરો હોય છે અને આપણે જ્યારે બારાક્ષરી શીખવાની હોય તો આ સ્વરો આવડવા ખૂબ જ જરૂરી છે. તો આ સ્વરો શું છે અને તે કયા કયા સ્વરો આવેલા છે તેની માહિતી આપણે આજે આ વિડીયોમાં મેળવવાના છીએ. અને તમારે સાથે સાથે તમારે એક નોટબુક તમારી પાસે રાખવાની છે અને મારી સાથે સાથે તમારે બોલતા જવાનું છે અને એક બુકમાં લખતું પણ જવાનું છે. અને હા બાળકો, જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે સબસ્ક્રાઇબનું બટન છે તેના ઉપર ક્લિક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો આપણે શરૂ કરીએ. બાળકો, આપણે જે રીતના સ્વરો જોઈએ તો અ આ ઈ ઈ ઉ ઉ એ ઐ ઓ ઔ અમ અહ, આ બધા જ આપણા સ્વરો છે. તો આપણે અહીં જોઈએ કે અ અને કાનો આ અને રસ્વઈ ઈ અને દીર્ઘઈ ઈ. અહીં તમે બે વાર ઈ જોઈ શકો છો. તો એનો મતલબ શું છે? પહેલાં જે ઈ છે એ નાની ઈ છે અને એને આપણે રસ્વઈ ઈ કહીએ છીએ, અને બીજી ઈ છે તે મોટી ઈ છે, તેને આપણે દીર્ઘઈ કહીએ છીએ. અહીં તમે બે ઊ પણ જોઈ શકો છો. તો નાનો ઊ અને મોટો ઊ, નાનો ઊ એટલે રસ્વ ઊ અને મોટું એટલે દીર્ઘ ઊ. એ કાને માત્ર એ, અને બે માત્રા ઐ, અને કાનો માત્ર ઓ, અને કાનો બે માત્રા ઔ, અને માથે મીંડે અમ, અને બે મીંડા અહ. તો અહીં આપણે આજે 12 સ્વરો છે તે યાદ રાખવાના છે, કેમ કે આપણે આના જ માધ્યમથી બારાક્ષરી શીખવાના છીએ. આને ખાસ લખી અને તૈયાર તમારે કરી લેવાનું છે, કારણ કે આપણે હવે પછીનો જે વિડીયો છે તે બારાક્ષરીનો બનાવવાના છીએ. તો આગળનો વિડીયો જોવાનું ભૂલશો નહીં. ચાલો અત્યારે હું અહીં રજા લઉં અને આપણે મળીએ હવે આવતા વિડીયોમાં. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.